જેવી પરિસ્થિતિ, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉધના સોસિયા સર્કલ રોડ પર પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકોની રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. સુરતના આ દ્રશ્યો જુઓ, જે વરસાદ વરસ્યો તેમાં સુરતમાં તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે એ 3 ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયા છે. લોકો હેરાન પરેશાન. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે બેટિંગ કરવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ તમે જોઈ શકાય છે, ચોથો સર્કલ થી ખટોત્રા તરફ જતો આ રસ્તો છે, જે રીતના વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી જોવા પડી રહી છે. વાહન ચાલકો જે છે એક રસ્તો થી પોતાનું વાહન જે છે સાચવીને ચલાવી રહ્યા છે, કારણ જે રીતના બપોર બાદ જે છે ધમાકેદાર વરસાદી જે રીતના બેટિંગ થઈ છે, તેને લઈને સુરતના ઉધના, પાંડેસરા, લિંબાયત, વેસુ, ચીપલોટ અથવા સહિતના વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે. હાલ તમે આ દ્રશ્ય જોઈ શકાય છે કે સોસો સર્કલ નો રોડ છે અને જે રીતના પાણી ભરાઈ ગયા છે, અનેક વાહનો પણ જે છે બંધ પડી ગયા છે અને આ વરસાદી પાણીમાં જે છે સંગ્રહ થઈ ગયો છે, તેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે. મહાનગરપાલિકાની કામગીરી સામે પણ જે છે લોકો જે છે સવાલો ઉભા કરી રહ્યા છે, કારણ જે રીતના કામગીરી કરવાનો હોય છે સુરત મહાનગરપાલિકાને યોગ્ય દિશામાં કામગીરી ન કરવાના કારણે જે છે આ રીતના વરસાદી પાણી ભરાઈ જતો હોય છે. કારણ જે રીતના જે ડ્રેનેજની લાઈન હોય કે પછી વરસાદી પાણીના નિકાલ કરવા માટે બનાવેલી જે લાઈનો હોય તે ચોખ્ખો હોવાના કારણે આ વરસાદી પાણી જે છે ત્યાં ઉતરી શકતું નથી અને જે રીતના જે છે તેને લઈને જે છે આ પાણીનો સંગ્રહ જે છે અહીં થઈ રહ્યો છે. એક વાહન ચાલક છે, શું કહેશો કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? બહુ મુશ્કેલ થાય છે ભાઈ. પ્રસાર જે છે અહીંથી થઈ રહ્યા છે ને ભારે મુશ્કેલીઓ જે છે તેમને પડી રહી છે. જે રીતના સુરત ની જો વાત કરવામાં આવે, દર ચોમાસી જે છે લોકોને જે છે આ જ રીતના જે છે હાલાકી જે છે બેઠવાનો જે છે વારો આવતો હોય છે. હાલ ચોમાસાની સિઝનમાં જે રીતના જે છે સુરત મહાનગરપાલિકાને કામગીરી કરવાની હોય છે, દર વખતે નબળી કામગીરીના કારણે જે છે ભારે જે છે મુશ્કેલી પડતી હોય છે. અહીં લોકો જે છે આપણે એમની જોડે જાણશું કેટલી મુશ્કેલીઓ પડી રહી છે અહીંયા લોકો. સાહેબ, 2 કલાકથી વરસાદ ચાલુ છે, ઘણી બધી મુશ્કેલીઓ પડે છે લોકોને આવવામાં ને જવામાં. જોઈ શકો છો તમે, બધી દુકાનો બી ક્યારથી બંધ પડી છે અને આના લીધે કોઈ પગલા હમણાં સુધી લેવાયેલા નથી, કારણ કે ઘણું ટ્રાફિક છે અંદર ગલીમાં પણ, કેટલા લોકો પરેશાન છે. આ અમારી બાજુવાળી શોપ વાળા લોકો છે, જોઈ શકો છો બંધ છે, એના લીધે કોઈ આવ્યા છે પાણીના નિકાલ માટે? ના, અત્યારે કોઈ નથી આવ્યું એવું. હાલ અત્યારે એવું કોઈ આવ્યું નથી અને અમે આ તો અત્યારે પાણી ઓછા થયા છે, બાકી અત્યાર સુધી તો ઘણા પાણી હતા, તો ઘણું બધું આમાં માણસોને તકલીફ થાય છે. ઇવન અમારે બી જવું હોય કશે તો અમારા માટે બી તકલીફો થાય છે. બરાબર, બિલકુલ થી જોઈ શકાય છે કે જે રીતના વરસાદી પાણી ભરાઈ ગયું છે અને દુકાનો આવેલી છે, દુકાનો બંધ પડી છે, કારણ પાણી ભરાઈ જવાના કારણે કોઈ આવી શકતું નથી, દુકાનદાર જે પોતે બહાર જઈ શકતા નથી. હાલ તો જે રીતના સુરતમાં પાણી ભરાવાના કારણે જે રીતના હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે કામગીરી કરવા દેખાતા નથી, ત્યારે વાહન ચાલકો સહિત દુકાનદારો જે છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. શાંતિ ડુંગરી, જી મીડિયા, સુરત. અને હવે એએમસી